આજે આપણે 9.5.2 ટોપિક નંબર લેન્સ વડે વક્રીભવન એટલે કે રિફ્રેક્શન બાય લેન્સ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગલા વિડીયોમાં આપણે ગોળીય સપાટી વડે વક્રીભવનની ઘટના અને એને અનુરૂપ ઉદાહરણ સમજ્યા. એનો ક્વેશ્ચન આ મુજબ પૂછી શકે કે પાતળા લેન્સ માટે લેન્સનું સૂત્ર મેળવો અથવા લેન્સ મેકરનું સમીકરણ મેળવો. આવી રીતે પ્રશ્ન પૂછી શકે છે. સમીકરણ ખૂબ અગત્યનું છે કે જેનો ઉપયોગ આપણે દાખલા અને એમસીક્યુમાં વારંવાર કરશું. અહીંયા ત્રણ આકૃતિ આપણે સમજવાની છે. પહેલા આ પહેલી એ આકૃતિ છે એને આપણે જોઈએ તો આકૃતિ એ બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ આઈ ની રચનાની છે. તો અહીંયા આ આકૃતિ એમાં જોઈએ તો આકૃતિ એમાં આ આપણે એ સી લેન્સ છે જેની એક તરફની આ બહિર્ગોળ સપાટી જોઈએ તો એ બી અને સી થશે. બીજી તરફની બહિર્ગોળ સપાટી એટલે એ ડી સી થશે. આ લેન્સ ખૂબ પાતળો હોવાને પરિણામે આપણે આ બી સુધીનું અંતર માપીએ કે ડી સુધીનું માપીએ, જો અહીંથી આપણે ઓ બી નું વિચારીએ કે ઓ પી વિચારીએ, આ બંને સરખા થાય. અહીંયા તમે જોશો તો વસ્તુ એ મુખ્ય અક્ષ ઉપર ઓ સ્થાન ઉપર પડેલી છે જેથી વસ્તુ અંતર એ ઓ બી બરાબર યુ તરીકે લઈ શકાય. આ વસ્તુ એન વન માધ્યમમાં છે, એમાંથી કિરણ આપાત થઈ લેન્સ મારફતે વક્રીભવન પામીને આપણને આઈ સ્થાને વસ્તુનું પ્રતિબિંબ મળશે, માટે આઈ ડી કે તમે ડી આઈ કયો એ પ્રતિબિંબ અંતર આપણને વી મળશે. અહીંયા ફરીવાર કહું છું કે લેન્સ ખૂબ પાતળો હોવાને પરિણામે તમે ઓ બી અંતર કયો કે ઓ પી અંતર કહો એ બંને સરખું જ થાય અને એ યુ જેટલું થાય. એ જ રીતે પ્રતિબિંબ અંતર માટે તમે ડી આઈ કયો કે પી આઈ કયો એ પ્રતિબિંબ અંતર વી એ એટલું જ થાય. લેન્સ ખૂબ પાતળું હોય ત્યારે આ રીતે આપણે લઈ શકીએ. હવે આપણે ત્યાર પછી આકૃતિ બી તરફ જઈએ છીએ. આ આકૃતિ બી એ પ્રથમ વક્રાકાર સપાટી એ બી સી નું વસ્તુ ઓ નું પ્રતિબિંબ આઈ વન આપે છે. અહીંયા આપણે આકૃતિ બી માં જોઈએ તો આ પ્રથમ વક્રાકાર સપાટી આ એ બી સી છે, આપણી ઓ વસ્તુ છે જેથી આ ઓ બી એ વસ્તુ અંતર યુ થશે. અહીંયા વસ્તુ ઓ માંથી આપાત કિરણ આપણને જે મળે છે આ આપાત કિરણ ઓ એ છે જે અહીંયા સપાટીને દોરેલો લંબ, જે હંમેશા સપાટીને દોરેલો લંબ છે એ વક્રતા કેન્દ્રમાં જ આવે એટલે વક્રતા કેન્દ્ર આ સી વન થયું. આ લંબ સાથે એ આઈ વન ખૂણો બનાવે છે. અહીંથી એ કિરણ વક્રીભવન પામીને બીજા માધ્યમ એન ટુ માં જાય છે. આ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય છે એટલે આ કિરણ એ વક્રીભવન પામીને એ આઈ વન માર્ગ ઉપર અહીંયા આવશે, માટે વક્રીભૂત કિરણ એ એ આઈ વન છે. તો અહીંયા આપાત કોણ આઈ વન અને વક્રીભૂત કોણ આર વન થશે. બાકી અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બી આઈ વન અંતર એ વી વન એ પ્રતિબિંબ અંતર થયું અને બી સી વન એ વક્રતા ત્રિજ્યા આર વન છે. તો હવે આકૃતિ બી ઉપરથી આપણે ગોળીય સપાટી માટે, પ્રથમ ગોળીય સપાટી માટે આપણે એનું સૂત્ર લખીએ તો એન વન અપોન માઇનસ યુ પ્લસ એન ટુ અપોન વી વન ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર વન, આને સમીકરણ નંબર એક કહેશો. આ પ્રતિબિંબ આઈ વન એ બીજી વક્રાકાર સપાટી એ ડી સી માટે એ આભાસી વસ્તુ તરીકે વર્તે છે અને એટલા માટે બીજી વક્ર સપાટી માટે વસ્તુ અંતર યુ બરાબર માઇનસ વી વન થશે. તો હવે ફરી પાછું અહીંયા તમને બતાવું તો આ જે આ વસ્તુ અહીંયા જે આ પ્રતિબિંબ મળે છે આ પ્રતિબિંબ એ આ બીજી વક્રાકાર સપાટી એ ડી સી છે એના માટે આભાસી વસ્તુ થશે. તો આ એ ડી સી સપાટી માટે વસ્તુ અંતર થશે ડી આઈ વન કે જે
आगली आकृति में एने अंतर आपणे वी वन कीधु तु ए आ बीजी सपाटी माटे वस्तु अंतर थशे तो आ वी वन छे ए हवे वस्तु अंतर यू बन्यु आ वस्तु उपरथी आ आभासी वस्तु छे आ आभासी वस्तु उपरथी किरण आपात थई अने त्यांथी पाछू वक्रीभवन पामीने आपणे ए आई मार्गे वक्रीभवन पामशे अने त्यां आई पासे आपणे फाइनल प्रतिबिंब मळशे तो अहींया खास समझो छो કે અહીંયા આ આભાસી વસ્તુ છે આભાસી વસ્તુનું પ્રતિબિંબ હંમેશા એ જ દિશામાં મળે એટલે આ આભાસી વસ્તુ માટેથી એના ઉપરથી આપાત થયેલું કિરણ એ આ આપાત કિરણ થયું આ આપાત કિરણ અહીંયા આપાત કોણ આઈ ટુ મળશે તમે જોઈ શકો છો કે આ આપાત કોણ એ અહીંયા આ જગ્યા મળે છે આ માધ્યમમાં મળે છે માટે ત્યાં આપણે આપાત અહીંયા જે માધ્યમ છે એને આપણે એન ટુ લેશું તો આપાત કોણ આઈ ટુ એ વક્રીભવન પામીને એ આઈ માર્ગ આગળ વધે છે અને એને લીધે એનો જે આ લંબ સાથેનો ખૂણો છે એ આર ટુ થશે એટલે આર ટુ છે એ વક્રીભૂત કોણ મેનો ફરી વાર કહું છું આભાસી વસ્તુ માટેનો આપાત કોણ આઈ ટુ અને એનો વક્રીભૂત કોણ છે એ આર ટુ બનશે એને લઈને હવે આકૃતિ સી ઉપરથી આપણે ફરી પાછું ગોલીય સપાટી માટે વક્રીભવનનું સૂત્ર લખીએ તો એન ટુ અપોન વી વન પ્લસ એન વન અપોન વી ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન માઇનસ આર ટુ આપણે સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડી છે એટલે વસ્તુ અંતર અહીંયા માઇનસ યુ ને બદલે અહીંયા આપણે વી વન લઈએ છીએ અને અહીંયા આર ટુ આ માઇનસ લખીએ છીએ સંજ્ઞા પદ્ધતિ આર ટુ આ બાજુ છે એટલા માટે માઇનસ આવશે સમીકરણ એક અને બે નો આપણે સરવાળો કરીએ તો સમીકરણ એક આપણી પાસે છે માઇનસ એન વન અપોન યુ પ્લસ એન ટુ અપોન વી સમીકરણ બે માંથી આપણને માઇનસ એન ટુ અપોન વી વન પ્લસ એન વન અપોન વી ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન અપોન આર વન માઇનસ એન ટુ અપોન એન વન અપોન આર ટુ અહીંયા તમે જોઈ શકો છો કે આ વચ્ચેના બે પદ કેન્સલ થશે એટલે માઇનસ એન વન અપોન યુ પ્લસ એન વન અપોન વી ઇક્વલ ટુ એન ટુ માઇનસ એન વન આ બે પદમાંથી કોમન કાઢ્યા તો બાકી વધુ વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ ધેરફોર અહીંયા આ બે માંથી એન વન ને આપણે કોમન કાઢી અને બરાબરની બીજી બાજુ લઈ જાય છે એટલે આ બે ના છેદમાં એન વન આવશે જો આપણે વસ્તુને હવે આપણે અનંત અંતરે વિચારીએ આ સૂત્ર પણ આ તમે યાદ રાખો છો હવે જો વસ્તુને અનંત અંતરે વિચારીએ તો હંમેશા પ્રતિબિંબ ત્યારે છે એ મુખ્ય કેન્દ્ર ઉપર મળે તો આ કિંમતો આપણે મૂકીએ તો વસ્તુ અંતર વન અપોન ઇન્ફિનિટિવ અહીંયા ત્યારે પ્રતિબિંબ વન અપોન એફ ઇક્વલ ટુ આ એન વન બે ના છેદમાં વારાફરતી મૂકીએ છીએ એટલે એન ટુ અપોન એન વન માઇનસ એન વન અપોન એન વન ઇન્ટુ બ્રેકેટ વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ ધેરફોર વન અપોન ઇન્ફિનિટિવ એટલે ઝીરો થઈ જાય તો અહીંયા વધુ વન અપોન એફ ઇક્વલ ટુ એન ટુ અપોન એન વન એટલે એન ટુ વન મતલબ કે માધ્યમ એક ને સાપેક્ષે માધ્યમ બે નો વક્રીભવનાંક માઇનસ વન ઇન્ટુ બ્રેકેટ વન અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ જે લેન્સ મેકરનું સમીકરણ છે ખાસ યાદ રાખવાનું છે જ્યારે આપણને મુખ્ય કેન્દ્ર એટલે કે કેન્દ્ર લંબાઈ આપેલી હોય અને બે અલગ અલગ માધ્યમ આપેલા હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ આપણને એક માધ્યમ તરીકે હવા આપેલી હોય અને વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર આપ્યા હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે હજી આગળ વધીએ તો આ આપણને સમીકરણ ચાર મળ્યું છે સમીકરણ ચાર અને ત્રણ ને આપણે જો સરખાવીએ તો વન અપોન એફ ઇક્વલ ટુ માઇનસ વન અપોન યુ પ્લસ વન અપોન વી ધેરફોર વન અપોન એફ ઇક્વલ ટુ વન અપોન વી માઇનસ વન અપોન યુ જે લેન્સનું સૂત્ર છે જેવું આપણને અરીસા માટે સૂત્ર મળ્યું હતું એવું જ અહીંયા આપણને લેન્સ માટે સૂત્ર મળે છે માત્ર નિશાનીનો ફેર છે અહીંયા વસ્તુ અંતર યુ માઇનસ છે જે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ આપે છે તો આ સૂત્ર અને થિયરી આપણે બંને યાદ રાખવાની રહેશે બેઉ અગત્યના છે સાથે સાથે એક નાનકડું વિઝ્યુઅલ સાથે ટોપિક લઈએ છીએ એ છે લેન્સ માટે મોટવણી જેવી રીતે અરીસા માટે મોટવણી જોઈએ એવી જ રીતે લેન્સ માટે મોટવણી તો લેન્સ વડે મળતા પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને પ્રતિબિંબની મોટવણી કહે છે જેને લેટરલ મેગ્નિફિકેશન પણ કહેવાય તો લેન્સ માટે મોટવણી એમ બરાબર એચ ડેસ અપોન એચ બરાબર વી અપોન યુ
અહીંયા સંજ્ઞા પદ્ધતિ લાગુ પડતા જણાય કે બહિર્ગોળ કે આ વસ્તુ ખાસ યાદ રાખો છો, અન્ડરલાઈન કરીને યાદ રાખશો કે સંજ્ઞા પદ્ધતિ લાગુ પાડીએ તો બહિર્ગોળ કે અંતર્ગોળ લેન્સ દ્વારા મળતું પ્રતિબિંબ જો જતું અને આભાસી હોય તો એમ ધન મળે અને ઉલટું અને વાસ્તવિક હોય તો એમ ઋણ મળે છે. આ વસ્તુ યાદ રાખો છો. આ સૂત્રને પણ આપણે યાદ રાખશું લેન્સની મોટવણી માટે. અહીંયા આપણું સમીકરણ 3, સમીકરણ 4 અને છેલ્લું આ સમીકરણ 5, જે બધા સમીકરણ આપણે યાદ રાખવાના રહેશે. તો આ થયું લેન્સ મેકરનું સૂત્ર અને લેન્સની મોટવણી માટેનું સૂત્ર. આને વ્યવસ્થિત રીતે સમજી અને લખી અને પાકું કરવાનું છે. ખાસ સંજ્ઞા પદ્ધતિને ધ્યાનમાં રાખશો એટલે બહુ ઇઝી છે. તો આજે આપણે અહીંયા અટકીએ છીએ. આગળમાં આપણે ઉદાહરણ અને દાખલા જોશું.